કેશવ નગરપાલિકા દ્વારા માંગરો રોડ પર ટ્રાફિકને અચાનક બંધી શાકભાજીની લારીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કેશવના માંગરો રોડ ઉપર ઉભા રહેતા શાકભાજીની લારીવાળાઓ દ્વારા ટ્રાફિકને અડચણ થતી હોવાની વારંવાર રજૂઆત વેપારીઓ દ્વારા કરવામાં આવતા, તેમજ મોબાઈલ એસોસિએશનના પ્રમુખ શ્રી રાજુભાઈ બોદર દ્વારા પણ લોકદરબારમાં એસપી સાહેબને રજૂઆત કરતા નગરપાલિકાના આઈએએસ અધિકારી શ્રી ગંગા સાહેબ તેમજ પોલીસ સ્ટાફે મળી આ કાર્યક્રમને સિદ્ધ કર્યો હતો અને રોડ ઉપર ઉભા રહેતા તમામ શાકભાજી લારીવાળાઓને અંદર તકિયામાં પાણીના ટાંકા પાસે બધાને જગ્યા કરી આપવામાં આવી. વધુમાં શાકભાજી વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ એરિયામાં તમામ રસ્તા કવર થઈ શકે છે અને તેવી રીતના સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે, જેથી આવનાર ગ્રાહકોની સુરક્ષા તેમજ ટ્રાફિકને અડચણ કાયદાનું પાલન ન કરનાર વાહન ધારકો પર કાર્યવાહી કરવામાં સરળતા રહે. તો આ કામગીરીમાં કેશોદ નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર તેમજ સ્ટાફ તથા પોલીસના સહયોગથી આ કાર્યમાં લારીઓ તેમજ શાકભાજીના વેપારીઓ દ્વારા ખૂબ જ સાથ સહકાર આપવામાં આવ્યો હતો અને આ કામમાં સહયોગ પ્રદાન કર્યો હતો. કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર તથા પોલીસ સ્ટાફ સાથે અનુક્રમે જે એસપી સાહેબના લોકદરબારમાં જે માંગરો રોડનો ટ્રાફિક પ્રશ્ન શાકભાજી લારીધારકો દ્વારા જે ઉભા રાખવામાં આવેલ તેને પ્રશ્નની રજૂઆત અનુસંધાન આજે જે લોકોને કાયમી માટે તકિયામાં જગ્યા ફાળવેલી હતી નગરપાલિકા દ્વારા, તેમાં આજે ચીફ ઓફિસર તથા પોલીસ સ્ટાફે તે લોકોને વ્યવસ્થિત જગ્યા કરી અને ત્યાં પોતાની સ્વરૂપો રાખેલ છે. તો તે લોકો તથા નગરપાલિકાને એવું કહેવામાં છે આ જ રીતે કાયમી વ્યવસ્થા જળવાઈ રહે અને કેશોદમાં શાંતિજનક વાતાવરણ જળવાઈ રહે તેવું અમે વેપારી ઇચ્છીએ છીએ. અને આજે ખાસ તો એસપી સાહેબ તથા પોલીસ સ્ટાફને નગર ચીફ ઓફિસર નગરપાલિકા ચીફ ઓફિસરનો અમે ખાસ ખૂબ આભાર માનીએ છીએ. સત્તારભાઈ રજાકભાઈ બોલું છું અને શાકભાજ માંગરોળ હાઈવે પર શાક માર્કેટ હોવાથી જે રોડ ઉપર ટ્રાફિક થતું એના કારણથી ચીફ ઓફિસર ગંગાસિંહ એને એની અમને અંદર નાખેલા છે તકિયાના અંદર, રાબેતા મુજબ લાઇનમાં બેઠાડેલા છે અને અમે કહે જ કે ભાઈ કોઈ જાતનું ટ્રાફિક નહીં થાય અને બેન દીકરીઓ જે બી આવે એ આવી અને શાકભાજી લઈ જાય, કોઈ જાતની મસ્તી મજાક નહીં થાય એ ગેરંટી અમે લઈએ. અને અમે અહીંયા એક માણસ બી રાખેલો છે જેના કારણે કે કોઈ વસ્તુ અહીં થાય નહીં અને પ્લસ અને સીસી કેમેરાની બી વ્યવસ્થા અમે કરેલી છે બરાબર. સીસી કેમેરો આવી જાય એટલે કોઈ બી મજાક મસ્તી થશે બેન દીકરીઓ નહીં, તે સીસી કેમેરામાં આવી જશે અને એ રજૂઆત કરવામાં સાહેબ પાસે આવશે. જગદીશ યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.